આપણે આ થ્રુ પરફોર્મ કરશું અંદર થર્ડ પ્રેક્ટિકલ જેનું મેં ટાઈટલ આપેલ છે અલાઇન એટ્રીબ્યુટ એક્ઝામ્પલ ઇન એચડીએમએલ મતલબ કે કોઈ પણ છે એને આપણે લાઇન્સમાં કેવી રીતે પૂટ કરી શકીએ તો હું અહીંયા સૌથી પેલા ટાઈટલ ચેન્જ કરી નાખીશ અલાઇન એટ્રીબ્યુટ એક્ઝામ્પલ ટાઇટલ ચેન્જ કરી નાખી દેન આફ્ટર મારે જે કાંઈ પણ પરફોર્મ કરવાનું છે તે મારે બોડી પાર્ટમાં મારે પરફોર્મ કરવા છે તો હું અહીંયા બીજા બધા જે કાંઈ પણ મારા ઓપરેશન્સ છે કે ટેગ અપ્લાય કરો અને બીજું બધું કામ કરો તો તે હું અહીંયા બોડીની અંદર પરફોર્મ કરીશ તો હું અહીંયા પેરાગ્રાફ ટેગ લઉં છું પી અલાઇન્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ મતલબ કે હું તેને લેફ્ટ સાઈડ અલાઇન કરીશ એટલે તે સ્ક્રીનની ડાબી બાજુ જઈને મને આઉટપુટ આવશે તો હું અહીંયા સેન્ટેન્સ લખું છું એક્ઝામ્પલ માટે ધીસ ઇઝ લેફ્ટ અલાઇન્ડ તો ધીસ ઇઝ લેફ્ટ અલાઇન વાળું સેન્ટેન્સ છે એ મને સ્ક્રીનની એકદમ જ લેફ્ટ સાઈડ જોવા મળશે હવે હું એને રાઈટ એન્ડ સેન્ટરમાં કન્વર્ટ કરીશ જોડે જોડે એટલે હું અહીંયા રાઈટ અલાઇન કરીશ તો મને તે સ્ક્રીનની એકદમ જ રાઈટ સાઈડ જોવા મળશે એન્ડ હું સેન્ટર અલાઇન કરીશ તો મને સ્ક્રીનની વચ્ચે મિડલમાં મને એ આ એક્ઝામ્પલ વાળું સેન્ટેન્સ છે તે જોવા મળશે તો આ જ ફાઇલને હું પહેલા તો સેવ કરીશ અને ધેન આફ્ટર હું એને રન કરાવડાવીશ તો જે સેન્ટેન્સ મેં પહેલા લખ્યું હતું એ પહેલી રોમાં જોવા મળશે બીજું સેન્ટેન્સ હતું એ બીજી રોમાં એન્ડ ત્રીજું જે સેન્ટર અલાઇન છે એ થર્ડ રોમાં મને એઝ એન આઉટપુટ જોવા મળશે